માંથી પસાર થાય તો વધારે મૂલ્યના ઇલેક્ટ્રોન પસાર થાય તો અહીંયા સ્પાર્ક એ હું થા તણખાઈ વધી જાય બરાબર આ એનો અવલોકન એટલે આ જે પ્રક્રિયા છે તમારે આ ટૂંકમાં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકનો અવલોકન છે અવલોકન તમારે લખવાનું તો અવલોકન શું કર્યું લખવામાં ઉમેરો આગળ બરાબર અત્યારે ટૂંકમાં મેં એવું લખ્યું કે સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો જે પ્રયોગ હતો ઈ પ્રયોગમાં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ કરી તો એ અસર આપો આખી શું કર્યું એને તો આવું લખી એવું કે જ્યારે સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રયોગમાં બરાબર આ પ્રયોગમાં એને પ્રક્રિયા શું કહી દી તો કે પ્રયોગમાં જ્યારે ઉત્સર્જક પર આર્ક લેમ્પનો અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે મોટા મૂલ્યનો સ્પાર્ક મળે છે આ પ્રયોગની અંદર જે અવલોકન કર્યું અવલોકન આખું આવી ગયું એટલે પ્રયોગ આવી ગયો આજે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનો પ્રયોગ એ હર્ટ્ઝનો હતો અને હર્ટ્ઝે જ પોતાના પ્રયોગની અંદર આવો અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરી અને ફોટોઇલેક્ટ્રિક અસરની શોધે આ જ પ્રયોગમાં કરી એટલે અવલોકન આ પ્રકારનો હતો બરાબર સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો જે પ્રયોગ હતો એ પ્રયોગમાં હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ કરી કઈ રીતના તો એને એવું જોયું કે સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો જે પ્રયોગ ચાલુ હતો એની અંદર જે ઉત્સર્જક હતો એ ઉત્સર્જક ઉપર એના આર્ક લેમ્પની મદદથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યું તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવે તો અહીંયા જે મોટા મૂલ્યનો સ્પાર્ક મળે છે તો શા માટે મોટા મૂલ્યનો સ્પાર્ક મળે એનું કારણ એ આપો તો આવું લખી આપું કે જ્યારે એ ઉત્સર્જક પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તેના ઇલેક્ટ્રોન આ વિકિરણમાંથી ઉર્જા મેળવી સપાટીમાંથી બહાર નીકળે છે અને તેથી સ્પાર્ક મોટા મૂલ્યનો મળે છે આ હર્ટ્ઝનું સંપૂર્ણ અવલોકન પૂરું બરાબર બે મુદ્દા તમારે આપવો જો હે કે ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું હર્ટ્ઝનું અવલોકન સમજાવો તો બે મુદ્દા તમારે લખવાના પ્રયોગ કંઈક બીજો કરતો હતો એ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો અને મળી એની અંદર ફોટોઇલેક્ટ્રિક અસર અને ફોટોઇલેક્ટ્રિક અસરનું જે અવલોકન એને જોવા મળ્યું એ અવલોકન તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે તમે પ્રશ્ન એવો લખ્યો છે કે હર્ટ્ઝનો અવલોકન હતો તો કે આ સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનો જે પ્રયોગ હતો આ પ્રયોગની અંદર હર્ટ્ઝે ફોટોઇલેક્ટ્રિક અસરની શોધ કરી હવે કઈ રીતના શોધ થઈ તો આ સ્પાર્ક ડિસ્ચાર્જ વડે વિદ્યુત ચુંબકીય તરંગનો ઉત્સર્જનનો પ્રયોગ જ્યારે ચાલુ હતો ત્યારે એને આર્ક લેમ્પની મદદથી જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ ઉત્પન્ન થાય એના ઉત્સર્જક એટલે કે આ ધાતુના ઋણ વિદ્યુતભારિત ગોળા ઉપર આપાત કર્યું અને આપાત કરીને અવલોકન એવું જોયું કે તો આને જ્યારે આપાત કરો અલ્ટ્રાવાયોલેટ વિકિરણ ત્યારે મોટા મૂલ્યનો સ્પાર્ક મળે બરાબર આનો અવલોકન મોટા મૂલ્યનો સ્પાર્ક મળે છે અવલોકન પણ શા માટે મોટા મૂલ્યનો સ્પાર્ક મળ્યો તેનું કારણ બીજા મુદ્દામાં કે જ્યારે આ ઉત્સર્જક ઉપર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરો ત્યારે ટૂંકમાં સપાટી ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ વિકિરણમાંથી ઉર્જા મેળવશે
અને જ્યારે પૂરતા પ્રમાણમાં ઊર્જા થઈ જાય ત્યારે ઇલેક્ટ્રોન છે આ સપાટીમાંથી ઉત્સર્જન પામશે એટલે આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની સંખ્યા વધી જાય એટલે ગેપમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને સ્પાર્ક મોટો મળશે બરાબર આ હર્ટ્ઝનું અવલોકન વિદ્યુત ચુંબકીય તરંગના ઉત્સર્જનના પ્રયોગમાં